धोरण सात विषय अंग्रेजी विद्यार्थी भाई बहनों गुड मॉर्निंग। यूनिट थ्री आपने आज जोई यूनिट टू पती गयो हवे यूनिट थ्री यस आई बी एक्टिविटी वन एमां आपणे शुं कहे छे जुओ ड्यूरिंग गुजराती क्लास हिरल पास इट टू हेतन सिंह शी रीड इट एंड पास इट टू सेजल सेजल पास इट टू आशिका। हवे शाळामां केटला विद्यार्थी भाई बहेनो होय बराबर हवे ए पोते केटला व्यवस्थित होय भणवामां केटला केवा होय के थोड़ा नखरा होय एमां गुजराती नो क्लास चालतो होतो गुजराती नो पीरियड चालतो ए पीरियड दरमियान केटला विद्यार्थी होता हिरल हेतन सिंह सेजल अने आशिका आज छोकरीओ हती छोकराओए पोते केटली चीज एटले के चिट्ठी बनावी आनंद माटे एन्जॉय माटे एटले आ गुजराती क्लास दरमियान हिरले चिट्ठी हेतन सिंह ने आपी हेतन सिंह वाँची सेजल ने पास करी सेजल ए वाँची अने आशिका ने पास करी आ रीते आ त्रण फ्रेंड्स हती ए पोते आवी रीते गम्मत करता। सी सो अबाउट टू ओपन द टी बट द टीचर टू की ए लोको चिट्ठी जोई रहा था वाची रहा था पण बन्यु सु के ए चिट्ठी टीचर ए लई ही थ्रू इन द डस्टबिन एमने डस्टबिन मां चिट्ठी नाखी दीधी। इन द रिसेस टाइम रिसेस नो समय आशिका फाउंड आउट द चीट फ्रॉम द डस्टबिन हियर इज दैट चीट। अबे आशिका रिसेस नो समय कयो रिसेस पड़ी डस्टबिन माथी चिट्ठी लई आव्या पछी एने जे चिट्ठी हती ए चिट्ठी अहींया पर आगळ आपणने बतावी छे पास इट ऑन एवुं लख्युं हतुं एटले शुं के आगळ હવે આ રીતના અહીં કેટલીક ચબરખીની મદદથી એમ કે તમે પણ આવી રીતે વાતો કરો છો ગઈકાલે આવા કેટલાક મિત્રો હતા કુલદીપ નરેન્દ્ર સાહિલ અને રશ્મિ ક્યાં બેઠા હતા પુસ્તકાલયમાં લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં બેસીને પણ એ લોકો આ જ રીતે શું કરી રહ્યા હતા આવી ચબરખીની મદદથી લાઇબ્રેરીમાં તો શાંતિ રાખવી પડે ને પાસ ઇટ ઓન એનો અર્થ થાય આગળ જવા દે એટલે આ ત્રણ વિદ્યાર્થીઓ પણ આ રીતે પુસ્તકાલયમાં આવી જ ચીટ દ્વારા વાતચીત કરી રહ્યા હતા। કબડ્ડી એટ ફાઈવ કોણે કીધું નરેન્દ્રએ લખીને મોકલ્યું પાંચ વાગે આપણે કબડ્ડી રમીશું નો લેટ્સ પ્લે ચેસ રશ્મિએ કહ્યું ના એમ કે ચાલો આપણે એમ કે ચેસ રમીશું સ્યોર થિંગ આઈ ટ્રાય ચેસ ટુ ઈટ સફર અવર બ્રેડ ચોક્કસ પણ એમ કે શું છે કે મારે મને કે મારા મગજમાં એ ચેસ રમવું આઈ ટ્રુ હું એમ કે ઈચ્છું છું ઓ ટુડે વિશ્વનાથમ અવર ડિસિઝન ઇઝ કપર કોણે લખ્યું નરેન્દ્ર ના એમ કે મને તો એમ કે એના માટે એ નથી એમ કે ઓ ટુડે આવે એમ કે વિશ્વનાથમ છે અવર ડિસિઝન મારું ડિસિઝન કબડ્ડી માટે છે નરેન્દ્ર હવે એમાં ઉપર પેલા એણે લખ્યું હતું ને નરેન્દ્રએ એમાં શું લખ્યું એમ કે આપણે ચાર અપાઈ ને એમ કે મગજ કસીએ કે શું કરવું આવી ચીઠીઓ પાસ થતી એટલે એમ કે આવી નિર્ણય લઈએ કે શું કરવું એ થેન્ક્સ ઓકે નો ચેસ નો કપડી ગો ફોર મેનીઝ ઇન માય પાર્ટ
કોણે કવિતા સુધી કબડ્ડી પણ નથી રમી, ચેસ પણ નથી રમી, પણ આપણે મારા ગામમાં બોર ખાવા જઈશું. ફોર બેરીઝ બોર નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે ફૂલ ડે. રવિવારનો દિવસ આખો દિવસ આપણે રજા, તો રવિવારે જે રજા છે એ દિવસે આપણે એ ફાર્મ હાઉસ પર જઈશું, જેથી આખો દિવસ આપણને પ્રાપ્ત થાય. આઈ વિલ ડ્રિંક ચે ચાટ મસાલા. એ કોણ બોલે? સાહિલ બોલે. હા એમ કે ત્યાં જઈશું હું, એમ કે ત્યાં આગળ ચાટ મસાલા લઈને આવીશ. બટ ટુડે એટલે કે છે આજે. કોણ કહ્યું? નરેન્દ્ર એ કહ્યું. તો આજે એમ કે આપણે શું કરીએ? મંજીરા મંજીરા વગાડીએ, આજે બેસી રહીએ, આજે તો કઈ પ્રવૃત્તિ કરવી પડશે. કુલ ડાઉન શાંત થા ક્રોધીજી, એંગ્રી બર્ડ શાંત થા ક્રોધીજી. વી વી પ્લે કબડ્ડી, ડે વી પ્લે ચેસ. હાઉ ધેટ? એમ કે કબડ્ડી પણ રમીશું, આપણે કબડ્ડી રમીશું, અને ડે વી પ્લે ચેસ, કેવો ચેસ રમશે. હાઉ ધેટ? કેમ? એસ એસ લખ્યું છે એટલે કોણ છે? સાહેબ. ફાઇનલી આઈ ડુ એગ્રી રશ્મિ પ્લીઝ. એ હવે ફાઇન એમ કે હું પણ સંમત છું. કોણે કહ્યું? રશ્મિ રશ્મિ અને પ્લીઝ એ નરેન્દ્ર. ઓકે યુ પુલ પુલ લેગ્સ, વી 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 કિંગ એન્ડ ગ્રીન. અરે અમે રાજાઓ અને રાણીઓ સાથે હોઈશું. રશ્મિ કહ્યું આ રીતે આ ગમત કરતા હતા, એ આવી રીતે આપણને ચીઠી દ્વારા આપણી સમક્ષ કરી છે, વ્યક્ત કરી છે, એને તમને સમજાવ્યું. હવે એના જ અનુસંધાનમાં પાછલા પાને આપણને કેટલા ક્વેશ્ચન આન્સર આપ્યા છે, પાન નંબર 24 પર એમાં શું કહે છે જુઓ. હુ વોન્ટ ટુ પ્લે કબડ્ડી, કોણ કોણ ઈચ્છતું હતું? આન્સર વન નરેન્દ્ર wanted to play kabaddi. Double D I. બીજું છે રશ્મિ want to play chess, true or false? Answer to a one to us. ત્રીજું છે જવાબ, એમાં શું કહે છે? રશ્મિ વોન્ટ ટુ પ્લે ચેસ, ટ્રુ ઓર ફોલ્સ એ લખ્યું. પછી ખાલી જગા એ ખાલી જગા વી પ્લે ચેસ, કોણ પણ ચેસ રમવા છે? તો રશ્મિ એન્ડ કુલદેવ એ પોતે ચેસ રમવા ઈચ્છતા હતા. હવે એક્ટિવિટી ટુ છે, એમાં એક નાનો સરખો આપણને પેરેગ્રાફ, પેરેગ્રાફની ઉપર કે છે આપણને શું લખ્યું છે જુઓ. તો રીડ એન્ડ એન્જોય, રીડ એન્ડ એન્જોય તમારી સમક્ષ રજૂ કરું છું. સ્પેલિંગ પણ તમને સમજાવીશ. યસ્ટરડે વોઝ સન્ડે, શિવાની વેન્ટ ઓન એ પિકનિક વિથ હર ફેમિલી. ઉન યસ્ટરડે ગઈકાલે. સન્ડે રવિવાર. કોણ બોલ્યો? તો કે શિવાની. વેન્ટ ઓન અ પિકનિક, પિકનિક વિથ હર ફેમિલી, તેમને પરિવાર ફેમિલી કુટુંબ પરિવાર. પિકનિક ઉજાણી, તેના ફેમિલી સાથે ઉજાણી કરવા ગઈ. હર ફ્રેન્ડ નીતુ ઓલ્સો વેન્ટ વિથ ધેમ, તેની મિત્ર નીતુ પણ તેની તેમની સાથે હતી. દે વેન્ટ ટુ એ પિકનિક પ્લેસ નિયર ધ લેક. એમનું જે ઉજાડીના સ્થળ હતું એ કયું હતું? તો એ ઉજાડીના સરોવર પાસેના ઉજાડીના સ્થળે ગયા. લેક સરોવર, સરોવર પાસે ઉજાણીનું સ્થળ હતું એ ત્યાં લોકો
The children sat near the lake. बाड़को सरोवर पासे बैठा. Neetu said the water is clean. Neetu ये सु कहे के पानी खूब ज क्लीन है जी चोखो. Water पानी. सरोवर नु पानी खूब ज चोखो छे. Let's keep our heads. आपड़े एनी चालो आपड़े एनी अंदर मुकी राखू पग राखी अथवा पग मुकी मुकू. ओ हाउ टू इट मदर से एनी मम्मी ए कर खा एटले सरस करू. लुक हियर चिल्ड्रन बी केयरफुल. अहीं जुओ बाळको बी केयरफुल એટલે તમે કાળજી રાખો. બી કેરફુલ સંભાળજો અથવા કાળજી રાખજો. સાચવજો દેવાનો મતલબ એવો છે. ઓકે સેડ ધ ચિલ્ડ્રન. બાળકોએ કહ્યું સાર. ઇટ વોઝ અબાઉટ નૂન. સમય કયો હતો બપોરનો. નૂન બપોરનો સમય. મધર સે યસ વિથ જોય. એણે એની મમ્મીએ આનંદથી કહ્યું. દે સેટ અંડર એ બનિયન ટ્રી. તેઓ બધા વડના ઝાડ નીચે બેઠા. બનિયન ટ્રી. વડનું ઝાડ. વડના ઝાડ નીચે બેઠા. It was about 3 o'clock in afternoon. બપોર ના 3 વાગ્યા હતા. Father said, "Come children, let's go for a boat ride." ચાલો એટલે બાળકો આપણે બોટ રાઈડ એટલે કે નૌકા વિહાર કરીએ. નૌકા વિહાર એવું કહ્યું બરાબર. કમ ચિલ્ડ્રન લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ. ધે ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ. તેઓ બધા નૌકા વિહાર માટે ગયા. ધ ચિલ્ડ્રન સેંગ ધ સોંગ. બાળકોએ ગીત ગાયું. ટુ સેંગ ગાવું. સોંગ ગીત. શું ગાયું ગીત જુઓ. રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ ટ્રેન. મેરી 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 લાઈફ હેપી ડ્રીમ. હંકારો 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 તમારી હોડી ઝરણામાં ધીમે ધીમે આનંદપૂર્વક 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 હંકારો. લાઈફ હેપી ડ્રીમ. જીવન એક સુંદર સ્વપ્ન છે. લાઈફ જીવન. હેપી ડ્રીમ. સુંદર સ્વપ્ન. જીવન એક સુંદર સ્વપ્ન છે. ઇન ધ ઇવનિંગ સાંજના સમયે શું થયું. દે રિટર્ન હોમ. ટુ રિટર્ન પાછા ફરવું. ટુ રિટર્ન હોમ. રો હંકાર. મેરી 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 આનંદપૂર્વક. બરાબર. તમારી હોડી ઝરણામાં ઉકાર સ્ટ્રીમ ઝરણું ઝરણામાં તમારી હોડી હંકાર. એટલે આવો ગીત બાળકોએ નૌકા વિહાર કરવો.
કરતા કરતા ગાળી એટલે આ રીતે એમણે આનંદ કર્યો અને એમની ઉજાણી પૂરી થઈ. અહીંયા આગળ આપણે આવતીકાલે એ અને બી ના જે વાક્યોના જોડકા છે એ આવતીકાલે મેચ કરવાના છે એ આપણે આવતીકાલે તમને સમજાવીશું. થેન્ક યુ વિદ્યાર્થી ભાઈ બહેનો.